નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 9ના સાયન્સનું પેપર સોલ્યુશન, જેમાં છે સેક્શન એ, માગ્યા મુજબ જવાબ આપો. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની ખાલી જગ્યા દર્શાવે છે પ્રબળતા. વૈજ્ઞાનિકોએ દ્રવ્યની 5 અવસ્થાઓ જણાવી, જે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને ખાલી જગ્યા સંઘટક, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. 3 પાત્રો એ, બી અને સી પાણીના અણુની ક્ષત ગતિજ ઉર્જા અનુક્રમે ઈએ, ઈબી અને ઈસી છે. જો ઈએ ગ્રેટર ધેન ઈબી ગ્રેટર ધેન ઈસી હોય તો ત્રણેય પાત્રોના તાપમાન ટીએ, ટીબી અને ટીસી વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. ટીસી લેસ ધેન ટીબી લેસ ધેન ટીએ, ખરું કે ખોટું જણાવો. મુક્ત પતન કદા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી, ખરું. પ્રવાહીમાં આંશિક ડૂબેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ પદાર્થના કુલ કદ પર આધાર રાખે છે, ખોટું. ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 6N હોય તો પૃથ્વીની સપાટી પર તેનું વજન કેટલું થાય? તો 6×36N. સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? ઘર્ષણ બળ. 1 ન્યૂટન બળ એટલે શું? જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ન્યૂટન બળ કહેવાય છે, ખરું કે ખોટું જણાવો. અસંતુલિત બળોનું પરિણામી બળ 0 હોય છે, ખોટું. વિધાન એક્સ ગોલકી પ્રસાધન જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે. વિધાન વાય લાઇસોઝોમ ગોલકી પ્રસાધનના નિર્માણ માટે સાથે સંકળાયેલ છે. વિધાન એક્સ અને વાય માટે કયો વિકલ્પ સાચો છે? તો વિધાન એક્સ સાચું છે, જ્યારે વાય ખોટું છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ્તરને એકબીજા સાથે સંકળતી પટલમય રચના ખાલી જગ્યા છે, તો અંતઃ કોષરસ 4. જો ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષની નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે, ખરું કે ખોટું જણાવો. સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે, ખોટું. શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય, ખરું કે ખોટું. લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે, ખરું. ભૂમિની ગુણવત્તા શેના આધારે નક્કી કરવામાં આવે છે? ભૂમિની ગુણવત્તા તેમાં રહેલા હ્યુમસના પ્રમાણમાં અને તેનામાંથી મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે નક્કી કરવામાં આવે છે. અળસિયા સામા મદદરૂપ છે. અળસિયા ભૂમિના પોષક દ્રવ્યોનું પુનઃચક્રિયકરણ કરવામાં અને હ્યુમસ બનાવવામાં મદદરૂપ છે. સજીવોમાં એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે, ખરું. એકમ સમયમાં ગતિમાન પદાર્થમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ શું કહેવાય છે? પ્રવેગ. અજળવેગી ગતિ માટેના સમીકરણોનો માત્ર સ્વરૂપમાં જણાવો. અજળવેગી ગતિમાં પ્રવેગ A=0 હોય છે, માટે V=U+0, માટે V=U, માટે V²-U²=0. નીચેના પૈકી કઈ ભૌમિતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી? તો ઝડપ. કઈ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય છે? સ્થૂલ કણક. ક્યાં રસાયણો સ્થૂલના છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? સુબેરિન. એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે, તો સ્નાયુ પેશી. આગળ જોઈએ સેક્શન B, વૈજ્ઞાનિક કારણ આપો. પાણી ભરેલી બાલદી પાણીની સપાટીની બહાર આવે ત્યારે વધારે ભારે લાગે છે, તેનું કારણ છે. બાલદી જ્યારે પાણીની અંદર હોય છે ત્યારે તેના પર પાણીનું ઉત્પાદન ઉદ્ધવ દિશામાં લાગે છે. આ કારણે તેના વજનમાં દેખીતો ઘટાડો થાય છે અને તેની ખેંચવી સરળ પડે છે. બાલદી પાણીની બહાર આવે ત્યારે તેના પર લાગતું પાણીનું ઉત્પ્લાવક દૂર થાય છે અને બાલદી વધારે ભારે લાગે છે. પૃથ્વીનું દળ 6×10^24 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા RE=6.4×10^6 મીટર અને G એટલે કે ગુરુત્વાકર્ષણ બળ 6.67×10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર લઈને g નું મૂલ્ય શોધો. તો g=9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
પદાર્થ પર અચળ બળ વળ જ લાગે છે તો કઈ પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ઋણ હશે. જો પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય અને તેમાંથી કોઈ એક બળ એફ સ્થાનાંતર એસની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું હોય, એટલે કે જે તે બળ એફ અને સ્થાનાંતર એસ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી છે, તો આવી પરિસ્થિતિમાં તે બળ એફ વડે થયેલું કાર્ય ઋણ કહેવાય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તેના સ્થાનાંતરની દિશા ઉધ્વ દિશા છે, પણ તેના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશા અધો દિશા છે. આવી પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળ વડે ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થનું કાર્ય ઋણ ગણાય છે. નીચે પૈકી કોનું જડત્વ વધુ હશે? રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર, બી સાયકલ અને ટ્રેન, સી 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો કોઈ પદાર્થ દ્રવ્યમાન તેના જડત્વનું માપ આપે છે, એટલે કે જુદા જુદા પદાર્થોમાં માંથી જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે, એટલે પથ્થર, ટ્રેન અને 5 રૂપિયાના સિક્કાનું જડત્વ વધારે છે. વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે આપણે ચાલીએ છીએ. કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે છે, જે લીસી હોવાથી ઘર્ષણ બળ ઘટી જાય છે. પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ જવાને કારણે લપસી જવાય છે. કારણ આપો. ટાયરમાં વધુમાં વધુ હવા ભરી શકાય છે. હવા વાયુ પદાર્થ છે. વાયુ પદાર્થ ઘટક કણો વચ્ચે વધારે આંતરાણીય બળ નહીવત હોય છે. આ કારણે હવાના અણુ વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે. હવા વાયુમાં પદાર્થ હોવાથી તે દબનીય છે, આથી તેના પર દબાણ આપવાથી અણુઓને એકબીજાથી નજીક લાવી શકાય છે, એટલે કે તેનું સંકોચન કરી શકાય છે. તેથી ટાયરમાં વધુમાં વધુ હવા ભરી શકાય છે. વૈજ્ઞાનિક કારણ આપો. ગરમ પાણી કરતા પાણીની વરાળ વધુ દજાય છે. 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ કણોમાં તે તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય છે. વરાળના કણો એ આ ઊર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની વરાળ વધુ દજાય છે. પદાર્થની ગતિના દરનું મૂલ્ય કેવા સંજોગોમાં વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? સરેરાશ વેગ ક્યારે પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલો લેવામાં આવે છે? પદાર્થનો વેગ અચળ અથવા ચલિત હોય છે. વેગ 3 રીતે બદલાય છે. વેગનું મૂલ્ય ઝડપી બદલાવાથી, ગતિની દિશા બદલાવાથી, ગતિની દિશા અને ઝડપ બંને બદલાવાથી. જ્યારે પદાર્થ એક પથ પર બદલાતા વેગની ગતિ કરતો હોય ત્યારે તેની ગતિના દરનું મૂલ્ય સરેરાશ મૂલ્ય વેગના મૂલ્યના પદમાં દર્શાવવામાં આવે છે. જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય ત્યારે તેના સરેરાશ વેગને તેના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલો લેવામાં આવે છે. સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2. અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. કોઈ પદાર્થના વેગને બદલાવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. જેમ કે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. રધોતક પેશી વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. વૈજ્ઞાનિક કારણ આપો. રધોતક પેશીના કોષો મૃત હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનના સ્થલનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરતો રાસાયણિક પદાર્થ છે. આમ લિગ્નિનની જમાવટને કારણે રધોતક પેશી દઢ બની વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. ટુકડો લખો. અસ્થિ શરીરના હાડપિંજરનું નિર્માણ કરીને શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. કાર્ય તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે, તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. નેક્સ્ટ, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રમાં ખૂબ જ મહત્વની છે. શ્વસન ક્રિયા બધા જ સજીવોમાં જોવા મળે છે. તેમાં શર્કરાનું મોટાભાગે O2નો ઉપયોગ કરી દહન કરતા CO2 મુક્ત કરવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણ ક્લોરોફિલ ધરાવતા સજીવોમાં જોવા મળે છે. આ ક્રિયામાં CO2નો ઉપયોગ થાય છે. ક્રિયામાં શર્કરાનું નિર્માણ તેમજ O2 મુક્ત કરવામાં આવે છે. આમ ઓક્સિજન ચક્રમાં O2ના ચક્રીયકરણમાં વપરાશ કરતી ક્રિયા તરીકે શ્વસન અને 7 તરીકે પ્રકાશ સંશ્લેષણ, જ્યારે કાર્બન ચક્રમાં
કાર્બનના ચક્રીયકરણમાં સીઓ ટુનો વપરાશ કરતી ક્રિયા પ્રકાશ સંશ્લેષણ અને સીઓ ટુની મુક્તિની મુક્તિ થાય છે. આથી તે ખૂબ જ મહત્વનું છે. તફાવત આપો ગ્રીનહાઉસ અસર અને ઓઝોન સ્તરનું વિઘટન. ગ્રીનહાઉસ અસરથી વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તે માટે અમે બળતણ વધારે વપરાશે. વાતાવરણમાં સીઓ ટુનું પ્રમાણ વધારે જવાબદાર છે. વધુ વૃક્ષો ઉગાડી સીઓ ટુનું પ્રમાણ ઘટાડી શકાય, ઘટાડી ગ્રીનહાઉસ અસરને નિયંત્રિત કરી શકાય છે. જ્યારે ઓઝોન સ્તરના વિઘટનથી સૂર્યના હાનિકારક વિકિરણોને પૃથ્વીના પર્યાવરણમાં પ્રવેશ થવા લાગ્યો છે, તે વાતાવરણ માટે સ્થિર અવસ્થામાં હાજર સીએફસી જવાબદાર છે. સીએફસી જૈવિક પ્રક્રિયાને વળે વિઘટન પામતું ન હોત તેનો વપરાશ અને ઉત્પાદન બંધ કરવું તે એકમાત્ર ઉપાય છે. ધાતુ અને અધાતુ. ધાતુ ચળકાટ ધરાવે છે, અધાતુ ચળકાટ ધરાવતી નથી. ધાતુ મોટે ભાગે કઠણ છે, જ્યારે અધાતુ નરમ હોય છે. ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, જ્યારે અધાતુ અવાહક છે. ધાતુ ટીપાઉ અને તન્ય છે, જ્યારે અધાતુ ટીપાઉ અને તન્ય નથી. વૈજ્ઞાનિકરણ આવો સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે, કારણ કે બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય છે. ગાળા બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. વનસ્પતિ કોષો અને ફૂગ અને બેક્ટેરિયા વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ કોષ દિવાલ ધરાવે છે. એ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશે છે, પરિણામે કોષો ફૂલે છે. આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષોને કોષરસ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષો કોષરસ દબાણ સર્જે છે. કોષ દિવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. આથી વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ દિવાલને કારણે ખૂબ મંદ દ્રાવણમાં મૂકો છતાં તૂટી જતા નથી. વૈજ્ઞાનિક કારણ આપો. કોષ કેન્દ્ર કોષ માટે સૌથી અગત્યની અંગિકા છે, કારણ કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાનું અનુમાન નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે. રંગસ્ત્રમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. કેવી રીતે પ્રોકેરિયોટિયા કોષ યુકેરિયોટિક કોષથી ભિન્ન છે? પ્રોકેરિયોટિક કોષમાં નાના હોય છે, કોષકેન્દ્ર પટેલની ગેરહાજરી હોય છે, કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષ અંગિકાઓ ગેરહાજરી ધરાવે હોય છે. જ્યારે યુકેરિયોટિક કોષ કદમાં મોટા હોય છે, કોષકેન્દ્ર પટેલની હાજરી હોય છે અને પટલમય કોષિકા અંગેની હાજરી દર્શાવે છે. સેક્શન સી. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની સમજાવો. રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે. વનસ્પતિઓમાં રસધાની વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ થાય છે. પ્રાણીકોષમાં રસધાની પ્રાણીકોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એક કોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાન્ય સ્વરૂપે જોવા મળે છે. કંકાલ સ્નાયુ પેશી. આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, તેથી તેને કંકાલ વાયુપોષી કહેવાય છે. આ સ્નાયુ પેશીનું હલન ચલાવે પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન, એટલે કે આપણી ઈચ્છા અનુસાર થાય છે. સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોતા આ પેશીના સ્નાયુતંત્રોમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. તે ઉપાંગો શરીર દિવાલ જીભ કંઠનળીમાં જોવા મળે
છે. હવા એક એવું મિશ્રણ છે તેને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે? હવા એક કરતાં વધુ વાયુનું મિશ્રણ છે તે વિભાગીય નિશ્ચંદન દ્વારા તેને કરી શકાય છે. બોઝ આઇન્સ્ટાઇન સંગઠક વિશે સમજૂતી આપો. 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સ્તેન્દ્રનાથ બોઝ દ્રવ્યની પાંચમી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરી હતી. તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇને દ્રવ્યની એક નવી અવસ્થાનું પુનરાકથન કર્યું, જેને બોઝ આઇન્સ્ટાઇન સંગઠન કહે છે. 2001માં અમેરિકાના એરિક એ કોર્નેલ, વુલ્ફગેંગ કેટરલ અને કાર્લ ઈ વાઇમેનને બોઝ આઇન્સ્ટાઇનના સંગઠન શોધ કરવા માટે ભૌમિતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે. હવાની સામાન્ય ઘનતાના 1,00,000 ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી બીઈસી તૈયાર થાય છે. નીચે દર્શાવેલ માટે યોગ્ય નોંધ કરો. સખ્તાઈ: પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં કોઈ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખ્તાઈ કહે છે. સંકોચનીયતા: દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય, બાહ્ય બળ લગાતા આ ઘટો એકબીજાની નજીક આવે તેને સંકોચનીયતા કહે છે. તરલતા: દ્રવ્યના ઘટક કણોને જુદી જુદી દિશામાં વહન પામવા ગુણધર્મને તરલતા કહે છે. પાત્રમાં વાયુ ભરવો: વાયુ અવસ્થાના કણોની ગતિ અનિયમિત હોય છે. અનિયમિત ગતિને કારણે વાયુ પાત્રમાં ભરી શકાય છે. આકાર: ઘન અવસ્થામાં મહત્તમ આંતરાણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ગતિજ ઉર્જા: દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલ ઉર્જાને ગતિજ ઉર્જા કહે છે. ઘનતા: પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઉષ્ણતા કહે છે, ઘનતા કહે છે. ઉષા: 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પૂલમાં તરે છે. તે સ્વિમિંગ પૂલની એક છેડેથી બીજા છેડે સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું પુલ અંતર 1 મિનિટમાં ગળું પૂરું કરે છે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો તેની સરેરાશ ઝડપ છે 3 મીટર પર સેકન્ડ અને સરેરાશ વેગ છે 0. ભૂમિ એક મિશ્રણ સમજાવો. ભૂમિ એક મિશ્રણ તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો અળસિયા આવેલા છે. ભૂમિકણોના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ કયા પથ્થરોમાં ભૂમિ બનેલી છે તેના પર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહે છે. ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીની ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ભૂમિકણ સાથે ભૂમિના સ્તર ઉપરના સ્તરમાં હોય છે. ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારને જૈવિવિધતા નક્કી કરે છે. અળસિયા ભૂમિને ઉપર નીચે કરીને ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃ ચક્રિયકરણ કરે છે. સેક્શન ડી: આઠ ત્રિજ્યાવાળા વર્તુળમાં માર્ગ પર નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો. દર્શાવો કે તે પ્રવેગી ગતિ કરે છે. જ્યારે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ ટી સમયમાં વર્તુળાકાર પથ પર એક ચોક્કસ ચક્કર પૂર્ણ કરે ત્યારે ટી સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું એક વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. માટે રેખીય ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય કે 2πr/t. ઉપરોક્ત સમીકરણ નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે. નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે, પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ દરેક બિંદુએ જુદી જુદી હોય છે. કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે. અહીં પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા અલગ અલગ હોય છે, પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગના મૂલ્યો સમાન હોય છે. અંતરી પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું હોય પણ વેગની દિશા સતત બદલાતી રહેતી હોવાથી વેગ પણ સતત બદલાય છે. આમ નિયમિત વર્તુળ કરતાં ગતિનો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. શહેરમાં પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવે છે સમજાવો. શહેરમાં પીવાલાયક પાણીનું શુદ્ધિકરણ કરી પૂરું પાડવામાં આવે છે એ માટે એક ક્રમદર્શી રાખે નીચે મુજબ છે. સૌ પ્રથમ સંગ્રાહક
માંથી પાણીનો જથ્થો અસ્વાદન ટાંકીમાં પસાર કરવામાં આવે છે, જેથી પાણીમાંના ઘન સ્વરૂપના ઘટકો નીચે બેસી જાય છે. ત્યારબાદ આલંબિત અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ભારણ ટાંકીમાં પાણીને પસાર કરવામાં આવે છે. ભારણ ટાંકીમાંથી પાણીનો પ્રવાહ ગાળણ ટાંકીમાં લઈ જવામાં આવે છે. આ પાણી જથ્થામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે તેનું ક્લોરિનેશન કરવામાં આવે છે. આ રીતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. દબાણની વ્યાખ્યા આપો. આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શું ફેરફાર થશે તે સમજાવો. યોગ્ય ઉદાહરણ આપો. પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્ર દીઠ સપાટીને લંબરૂપે રાખતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ બરાબર કાર્યના છેદમાં ક્ષેત્રફળ માટે કાર્ય બરાબર ક્ષેત્રફળ એ બળ લંબરૂપે લાગતું બળ. સમીકરણ અને ઉદાહરણો જે તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ અંતઃકોષરસ જાળના સ્થાન રચના અને પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો. અંતઃકોષરસ જાળ સ્થાન સુકેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રી રીતે પથરાયેલ પટલમય રચના છે. રચના લાંબી નલિકા કાંઈક કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટી કવો જેવી રચનાઓની બનેલી આવૃત જાળોમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલની સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે. વિભિન્ન કોષમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તેના પ્રકાર છે ખરબચડી અંતઃકોષરસ જાળ. તેની સપાટી પર રિબોસોમ્સ આવેલા છે. તે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી કોષરસ જાળ. તેની સપાટી પર રિબોસોમ્સ હોતા નથી. તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. કાર્યો તેના ચાર મેઇન કાર્યો છે આપણા તે તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના મુખ્ય બે કારણો જણાવો. CO2 ત્યાગ કરતી અને CO2નો ઉપયોગ કરતી બે ક્રિયાઓ જણાવો. સુકેન્દ્રી કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રી કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરે છે. તેને કોષીય શ્વસન કહે છે, જેમાં CO2 મુક્ત થાય છે. બીજું છે દહન પણ એ પ્રક્રિયા છે જેમાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવવી, ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. વાતાવરણમાં ખૂબ ઓછા CO2 હોવાના કારણો નીચે પ્રમાણે છે. ચેતાપેશીનું સ્થાન અને તેની કોષ રચના કાર્ય જણાવો. ચેતાપેશીનું સ્થાન મગજ, કરોડરજ્જુ અને ચેતા તેના કોષો. ચેતાપેશીના કોષને ચેતાકોષ કહેવાય છે. રચના કોષ કેન્દ્ર અને ચેતારસ આવેલો છે. તેમાં લાંબી પાતળી શાખાઓ નીકળે છે. તેમાંથી ચેતાકોષના પ્રવર્ધના બે પ્રકાર છે, અક્ષતંતુ અને શિખાતંતુ. અક્ષતંતુ છે ચેતાકોષનો લાંબો પ્રભેદ છે. શિખાતંતુ તે ખૂબ જ નાની શાખા ધરાવે છે. ચેતાકોષની લંબાઈ 1 મીટર ધરાવે છે. ચેતાનું નિર્માણ ઘણા ચેતાકોષના ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. કાર્ય ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજનાને ખૂબ જ ઝડપથી શારીરિક શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો. જડત્વ એટલે શું? તેના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા જણાવો. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ના પડે અથવા જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે છે, ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય છે. તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સમજૂતી જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જડત્વના પ્રકાર, તો જડત્વના 3 પ્રકાર છે, સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તેની સમજૂતી તમને અહીંયા આપેલી છે.
પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો નીચે પ્રમાણે છે. પ્રવાહી પદાર્થ નિશ્ચિત આકાર હોતો નથી, તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહી પદાર્થ જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. ઘનને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાણીમાં પ્રસરે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર સ્વરૂપે ગતિ કરે છે. પ્રવાહી ઘનની સરખામણીએ વધુ સંકોચન પામે છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.